हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन વિડિયોમાં ધોરણ 8ના વિષય વિજ્ઞાનમાં આપ સૌનું ફરી એક વખત હું ધવલ ભટ્ટ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનું પ્રકરણ આપ સૌ ટાઇટલ જોઈ રહ્યા છો, હવા અને પાણીનું પ્રદૂષણ. હવે હવા અને પાણીના પ્રદૂષણ પ્રદૂષણ વિશે તો આપણે ઘણી બધી વસ્તુઓ જાણીએ છીએ અને ચર્ચા કરીએ છીએ, પણ આજકાલ આપણે જોઈએ તો માનવ સતત ને સતત પ્રવૃત્તિશીલ બનતો ગયો છે, ઉદ્યમી બનતો ગયો છે. બહુ સારી વસ્તુ છે કે આપણે ઉદ્યમી પણ બનવું જોઈએ અને પ્રવૃત્તિશીલ પણ બનવું જોઈએ, પણ આ પ્રવૃત્તિશીલ અને ઉદ્યમી બનવાની સાથે સાથે મનુષ્ય કુદરતની અંદરની જે કેટલીક વસ્તુઓ છે એ વસ્તુઓને સતત નુકસાન પહોંચાડવાની એક જાણે હોડ લાગી ગઈ છે. ડે બાય ડે આપણે નવા નવા ઉદ્યોગોની સ્થાપના કરીએ છીએ, નવી નવી ટેકનોલોજીની મદદથી નવી નવી વસ્તુઓની સ્થાપના કરીએ છીએ. ચોક્કસ આ બધી જ વસ્તુઓ આવનારા મનુષ્ય જીવન માટે અને અત્યારે હાલ જે પણ મનુષ્ય જીવન પ્રસ્તુત છે એના માટે 100% ઉપયોગી છે, ફાયદાકારક પણ છે. પણ સામે સામે કુદરતની કેટલીક એવી વસ્તુઓ છે એ વસ્તુઓની અંદર આપણે વિસંગતતા પણ ઊભી કરતા જઈએ છીએ. આવી ઘણી બધી વિસંગતતાઓ પૈકી આપણે મુખ્યત્વે બે પ્રકારના જે કુદરતી સ્ત્રોત છે એની અંદર માનવના આ પ્રયાસો દ્વારા કેવા પ્રકારની પરિસ્થિતિઓ સર્જાયેલી છે તેની આપણે બેઝિક ચર્ચા કરીએ. એ પૈકી સૌથી પહેલા નંબરની આપણે વાત કરીએ છીએ હવાનું પ્રદૂષણ. હવે હવાનું પ્રદૂષણ આપણે સૌથી પહેલાં તો હવાની અંદર મુખ્યત્વે ગયા ગયા ઘટકો છે, તો ઓબ્વિયસલી હવાનું પ્રદૂષણ વિવિધ પ્રકારના વાયુમય ઘટકોથી જ ફેલાય. વાતાવરણની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે જુદી જુદી માત્રાની અંદર જુદા જુદા પ્રકારના વાયુઓ રહેલા છે, જે પૈકી સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજન વાયુનું 78%, ત્યારબાદ ઓક્સિજન વાયુનું 21%, એનાથી ઓછી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન, પાણીની વરાળ એટલે કે હાઇડ્રોજન વાયુ વગેરે ઘટકો રહેલા છે. એટલે આપણે બધા જ જાણીએ છીએ કે હવા એ જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. હવે આપણે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જે પ્રવૃત્તિઓના કારણે એમાંથી જે કેટલાક એવા ઘટકો છે કે જે સજીવો માટે નુકસાનકારક હોય તે વાતાવરણમાં પ્રસરતા જાય છે. આપણે ઘણી વખત એવું કહેતા આવીએ છીએ કે આપણા વડીલો, બા દાદા કે નાના નાનીની જે ઉંમર જનરલી હોય એટલી ઉંમરમાં અત્યારનો માણસ કદાચ કલ્પના પણ નથી કરી શકતો. પહેલાંના લોકો 80, 90, 95 વર્ષ કે કદાચ 100 વર્ષની નજીક પણ એ લોકો આયુષ્ય એમનું ધરાવતા હતા, કારણ કે તેમને શુદ્ધ હવા મળતી હતી. એ શુદ્ધ હવા એટલે વાતાવરણમાંથી શુદ્ધ ઓક્સિજન વાયુ શ્વાસોશ્વાસની માત્રામાં જાય, જેના કારણે જે કેટલીક શારીરિક તકલીફો છે એ શારીરિક તકલીફોનું નિવારણ થઈ જતું હતું, અથવા તો શારીરિક તકલીફો આપણે નિવારી શકતા હતા. પરંતુ અત્યારે તમે જુઓ તો ઈંટ, રેતી, સિમેન્ટ આજે લીલા વૃક્ષોનું કે ઘટાદાર વૃક્ષોનું જંગલ નહીં પણ ઈંટ, રેતી, સિમેન્ટના જંગલો છે. એટલે કે એવું કહી શકીએ કે શહેરીકરણ સતત વધી ગયું છે અને શહેરીકરણના કારણે ગ્રામ્ય વિસ્તારો ખતમ થઈ ગયા છે, જંગલ વિસ્તારો ખતમ થઈ રહ્યા છે. જંગલ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો ખતમ થઈ જાય એટલે જે કહી શકાય ખુલ્લા મેદાન પ્રદેશોનો ભાગ કે જંગલ પ્રદેશોનો ભાગ કે વૃક્ષો લીલાછમ આચ્છાદિત વૃક્ષોનો ભાગ બધું સતત નષ્ટ થઈ ગયું છે. આજે ગામડા અને શહેર વચ્ચેનો તફાવત બહુ નજીવો થઈ ગયો છે. તો આ બધી જ વસ્તુઓનું કારણ છે કે જે પ્રકારે આપણે સતત નવા નવા ઉદ્યોગોની સ્થાપના, નવી નવી ટેકનોલોજીની સ્થાપના કરીએ છીએ, સાથે સાથે આપણે પર્યાવરણને પણ એટલું જ નુકસાન પહોંચાડતા જઈએ છીએ. ઈંટ, રેતી, સિમેન્ટના મકાનોની અંદર સૌથી પહેલી વધુ વસ્તુઓની જરૂરિયાત પડે તો ઈંટની પડે. હવે ઈંટ માટેની ઈંટની આખી ભઠ્ઠી હોય અને આ ભઠ્ઠીની પાસેથી તમે જ્યારે પણ નીકળો ત્યારે સતત ને સતત ધુમાડા નીકળે, તમે તેનાથી પાસેથી પસાર પણ થાવ તો તમારે તમારું નાક દબાઈ દેવું પડે. એની પાછળનું રીઝન કદાચ જો તમે નાક શ્વાસ લેવાનું એ વખતે ચાલુ રાખો તો શક્ય છે કે તમને ઉધરસ અથવા તો ખાંસી અથવા તો છીકાછીકો પણ આવી શકે છે. પહેલાંના ગામડાની અંદર ખુલ્લા ખેતરો અને મેદાનો બધું જે જોવા મળતું હતું આજે તો ગામડા જ જોવા નથી મળતા. એની પાછળનું કારણ પણ કારણ કે ગામડા આજે શહેરમાં પરિવર્તિત થઈ ગયા છે. જેટલા વાહનો શહેરમાં જોવા મળે છે
એટલા જ વાહનો આજે ગામડાની અંદર પણ જોવા મળે છે. ગામડામાં પણ આજે ખેતી જે પહેલાં હળની મદદથી થતી હતી, બળદ અને હળની મદદથી, આજે એ ખેતી આધુનિક રીતે ટ્રેક્ટરની મદદથી થવા મળી છે. વસ્તુ સારી છે, પણ ટ્રેક્ટરમાં જે ડીઝલનો વપરાશ થાય છે અથવા જે બળતણનો વપરાશ થાય છે એનાથી એ જ ખેતરની ફરતેનું આસપાસનું વાતાવરણ જે છે એ વાતાવરણ પણ પ્રદૂષિત થવાની સંભાવનાઓ રહેલી છે. આમ આપણે એટલું નિશ્ચિતપણે કહી શકીએ કે ગામડાઓનું પણ શહેરીકરણ થઈ ગયું છે. કારણ કે પહેલાં ગામડાઓમાં લોકો ક્યાં ના ક્યાં ચાલતા જતા હતા, અથવા બળદગાડામાં જતા હતા, અથવા તો કદાચ ઘોડા ઉપર જતા હતા. આજે એ બધી જ વસ્તુઓ લગભગ નાશવંતના આરે પહોંચી ગઈ છે. કારણ કે કોઈ એનો ઉપયોગ જ નથી કરતો. બળદગાડા આજે તમને ભાગ્યે જ જોવા મળે. ગામડામાં પણ બળદગાડાના બદલે ટ્રેક્ટરોએ લઈ લીધી છે જગ્યા. તો આ બધી જ વસ્તુઓના આધારે આપણે એક અવલોકન ચોક્કસ કરી શકીએ કે આ બધી જ વસ્તુઓ એ મનુષ્યની પ્રગતિ દર્શાવી રહ્યા છે. બહુ સારી વસ્તુ છે. પરંતુ આ પ્રગતિની અંદર આપણે કુદરતની અંદર ઘણી બધી અધોગતિ અથવા તો કેટલીક કુદરતી સ્ત્રોત અથવા તો જે વસ્તુઓ છે એની અંદર આપણે ઘણી બધી અધોગતિ સાથી લીધી છે. વિવિધ પ્રકારના પ્રદૂષિત વાયુઓ વાતાવરણમાં જેમ જેમ ઉમેરાય એમ એમ વાતાવરણમાં પરિવર્તન આવે, અને વાતાવરણમાં પરિવર્તન આવે એટલે અનિચ્છનીય આ જે પદાર્થો જે છે એ પદાર્થો સજીવ અને નિર્જીવ બંનેને નુકસાન કરે છે, તો જેના આપણે હવાના પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે હવાનું પ્રદૂષણ ખરેખર કેવી રીતે ફેલાય છે એની ઘણી બધી ચર્ચા કરી, પણ એને જરા વિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન તો આપણા મગજમાં થાય કે હવાને પ્રદૂષિત કરે છે કોણ? તો જે ઘટકો હવાને પ્રદૂષિત કરે એ ઘટકોને વાયુ પ્રદૂષક અથવા તો એર પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી જ, જેમ કે જંગલની અંદર આકસ્મિક રીતે જે દાવાનળ એટલે કે જંગલની અંદર જે આગ લાગી જતી હોય, અથવા તો જ્વાળામુખી ફાટે તો એના કારણે અમુક ઘટકો વાતાવરણમાં પ્રસરે છે, તો એ ઘટકો જે છે એ ઘટકોમાંથી જ કેટલાક ઘટકો એવા હોય કે જે એર પોલ્યુટન્ટ અથવા તો પ્રદૂષકો હોઈ શકે. અમુક માનવીય પ્રવૃત્તિઓ, આપણે જેની હમણાં આગળ ઘણી બધી ચર્ચા કરી કે જે માનવીય પ્રવૃત્તિઓ છે, આ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા પણ વાતાવરણમાં વિવિધ પ્રકારના પ્રદૂષકો સતત ઉમેરાતા જાય છે. માનવીય પ્રવૃત્તિઓ એટલે કેવી? તો માનવીએ આજે કારખાના, ફેક્ટરીઓ, કેમિકલ ફેક્ટરી, ટેક્સટાઇલ યુનિટ, બધા જુદા જુદા વસ્તુઓ જે રીતે એણે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક રીતે સફળતા મેળવેલી છે, ઔદ્યોગિક રીતે સફળતા મેળવવામાં ક્યાંક ને ક્યાંક એણે પોતે પોતાનું નુકસાન પણ કરી દીધેલું છે. તો આ જે વાયુ પ્રદૂષકો જે છે, વિદ્યુત મથકોથી લઈને વાહનોના ધુમાડાથી લઈને બળતણના લાકડાથી લઈને છાણા, આ દરેકે દરેક વસ્તુના દહનથી વિવિધ પ્રકારના જે વાયુઓ છે એ વાયુઓ ઉત્પન્ન થાય છે, અને આ વાયુઓની અંદર રહેલા જે કેટલાક ઘટકો છે કે જેને આપણે પ્રદૂષકો તરીકે ઓળખીએ છીએ એ વાતાવરણમાં પ્રસરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે વાહનો ચલાવવાનું બંધ કરી દઈએ, તો આજે આ એક બહુ મોટી સમસ્યા બની ચૂકી છે. આજે વાહનો સતત તમે એવું છે, તમારું જીવન, આપણા સૌનું જીવન એવું બની ગયું છે કે આપણે કોઈ ને કોઈ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન સુવિધાની જરૂર પડતી જ હોય છે. હવે આ બધી વસ્તુઓને આપણે અટકાવી શકતા નથી, અને આની સંખ્યા ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, કારણ કે દિવસે ને દિવસે આ બધી સંખ્યાઓ વધતી જાય છે, અને આ બધી સંખ્યાઓ વધતી જશે એટલે બળતણનો ઉપયોગ પણ એટલો વધશે. બળતણનો ઉપયોગ એટલો વધશે એટલે કાર્બનિક જે પ્રદૂષકો જે છે, જેમ કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, આ ઉપરાંત જે અકાર્બનિક ઘટકો જેમ કે નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે જેવા ઘટકો વાતાવરણમાં પ્રસરતા રહેશે. આમાંના કેટલાક ઘટક એવા છે કે જે ઘટકો જેમ કે પેટ્રોલ, ડીઝલ વગેરે જે છે એનું સંપૂર્ણ દહન થતું નથી, આ બધા ઘટકોનું અપૂર્ણ દહન થાય. હવે જે બળતણનું સંપૂર્ણ દહન ના થાય એટલે એ ઘટકના, એ બળતણના જે બાકીના ઘટકો જે છે ને, એ બાકીના ઘટકો પ્રદૂષક તરીકે વાતાવરણમાં પ્રસરતા હોય છે. આ વાતાવરણમાં પ્રસરતા પ્રદૂષકો જ્યારે શ્વાસોશ્વાસની અંદર જાય એટલે આપણી રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા જે છે એમાં પણ ઘટાડો થાય છે. તમને રિસેન્ટલી યાદ હશે કે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીની ઉપર સૌ પ્રથમ ટર્મની અંદર ચૂંટાઈને આવ્યા ત્યારે એમણે દિલ્હીના પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ કરવું તેમના માટે એક બહુ મોટો અહેમ પ્રશ્ન હતો. આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એમણે બધા બહુ લોકો સાથે ચર્ચા કર્યા પછી એક એવો વિચાર કર્યો કે આપણે ગાડીઓની અંદર ઇવન અને ઓડ નંબર, ઇવન નંબર અને ઓડ નંબર એટલે શું?
તો એક દિવસે માત્ર ને માત્ર જેની ગાડીનો અંતિમ અંક એકી અંક હોય, એટલે કે 1, 3, 5, 7, 9 વગેરે હોય, એ જ લોકો ગાડી ચલાવી પોતાની લઈને બહાર નીકળી શકે. અને એના બીજા દિવસે જે લોકોની ગાડીનો અંક 0, 2, 4, 6 કે 8 હોય, એ જ લોકો, એટલે જેને આપણે ઇવન નંબર, એટલે ઇવન અને ઓડ આ રીતની એક સિસ્ટમ કરી. તો આની સામે પબ્લિકે શું કર્યું કે જે લોકોની પાસે એક વાહન હતું એ લોકોએ બે બે વાહનો વસાવી દીધા, એટલે એ લોકો દરરોજ એક દિવસ ઇવન નંબરવાળું અને એક દિવસ ઓડ નંબરવાળું વાહન લઈને નીકળ્યા. તો ઉપરથી આની વિપરીત અસર થઈ. એમનો આશય હતો, ખૂબ સારો હતો, કે કદાચ વાહનોની સંખ્યા અડધી કે અડધા કરતાં સામાન્ય વધારે અથવા તો સામાન્ય ઓછી થશે તો પ્રદૂષણની માત્રામાં ઘણો બધો ઘટાડો થશે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ રિસન્ટલી આપણે બધા જ જાણીએ છીએ કે COVID-19ની પરિસ્થિતિના કારણે લોકડાઉનની જે પરિસ્થિતિ સર્જાઈ, આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર જ્યારે બિલકુલ વાહનો, ટ્રેન, દરિયાઈ જહાજ, હવાઈ જહાજ બધું જ જ્યારે બંધ હતું, તો દિલ્હી સહિતના જેટલા પણ મોટા મોટા શહેરો છે તમામ જગ્યાએ પ્રદૂષણનો રેશિયો ઘણો બધો ઘટી ગયો હતો. કેમ? કારણ કે ફેક્ટરીઓ ચાલુ નહીં, વાહન વ્યવહાર ચાલુ નહીં, ટ્રેન ચાલુ નહીં, હવાઈ જહાજ ચાલુ નહીં, તો વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવાની તો કોઈ પોસિબિલિટી જ નથી. એટલે એના કારણે દરેક જગ્યાએ તમે આ વસ્તુ ચોક્કસ ગૂગલ પણ કરી શકો છો, સર્ચ પણ કરી શકો છો, કે આ સમય દરમિયાન ભારતના દરેક મોટા શહેરોમાં પ્રદૂષણની માત્રામાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો. એટલે એટલું તો નિશ્ચિત છે કે આપણી આ માનવીય પ્રવૃત્તિઓના કારણે જ આપણે સતત ને સતત વાતાવરણને પ્રદૂષિત કરતા જઈએ છીએ. અને એ પૈકી જ્યારે આપણે વાત કરીએ છીએ તો કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વગેરે, એ પૈકી કાર્બન મોનોક્સાઇડ અત્યંત ઝેરી વાયુ છે. અને એ જ્યારે શ્વાસોશ્વાસની અંદર જાય, આપણા રુધિરમાં ભળે, એટલે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતામાં સતત ઘટાડો કરતું જાય છે. આમ આપણે કહી શકીએ કે પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે, તો આપણે આ બધા વિવિધ કારણો એના સમજ્યા. હવે આ ઉપરાંત બીજા જે પ્રદૂષણ ફેલાવાના ઘટકો જે છે ને, એમાંના કેટલાક તો આપણા ઘરમાં જ છે. જેમ કે આપણે વાત કરીએ તો આપણા ઓફિસ, આપણા ઘર વગેરેની અંદર રેફ્રિજરેશન એટલે કે ફ્રીજ, એર કન્ડિશનર એટલે કે એસી વગેરે જેવી વસ્તુઓનો આપણે સતત ઉપયોગ કરીએ છીએ. હવે રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરેની અંદર આપણે CFC, ક્લોરો ફ્લોરો કાર્બન વાયુનો ઉપયોગ કરીએ છીએ. આ ક્લોરો ફ્લોરો કાર્બન જે છે એ વાતાવરણની અંદર સ્ટેટોસ્ફિયર નામનું જે આવરણ છે, પ્રથમ આવરણ છે એ ટ્રોપોસ્ફિયર છે, અને બીજા નંબરનું જે આવરણ છે સ્ટેટોસ્ફિયર, એ સ્ટેટોસ્ફિયરની અંદર રહેલા ઓઝોનના સ્તરનું એ નુકસાન કરે છે. એનું કારણ કે ક્લોરો ફ્લોરો કાર્બનની અંદર રહેલો એક ક્લોરિન પરમાણુ છે ઓઝોનના 1,00,000 અણુઓનું વિઘટન કરી નાખે છે. અને આ ઓઝોનના અણુનું વિઘટન થાય એટલે આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ સીધે સીધા જમીન પર આવે છે, અને જમીન પર આવે છે એટલે જમીન પર વિવિધ પ્રકારના પાક તેમજ અન્ય સજીવો, મનુષ્ય સહિતના તમામ સજીવોને એ નુકસાન કરે છે. તમે આગળના ધોરણમાં ભણશો કે ઓઝોન વાયુની અસરથી જે યુવી કિરણો, નકારાત્મક અસરથી જે યુવી કિરણો જમીન પર આવે છે અને મનુષ્યની સ્કિન ઉપર અસર કરે, તો મનુષ્યની સ્કિનને મનુષ્યને ચામડીનું કેન્સર પણ થઈ શકે છે. એક અંદાજ પ્રમાણે આ એક જાણવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌ માટે, કે જે પણ એરિયાના અવકાશની અંદર ઓઝોનનું સ્તર માત્ર 10% કે 20% જેટલું ખતમ થયું હોય તો ત્યાં લાખો લોકોને અસર થતી હોય છે. વિશ્વમાં સૌથી વધારે ઔદ્યોગિક રીતે આગળ પડતો જો કોઈ દેશ હોય તો તે અમેરિકાની પાસેનું મેક્સિકો છે. આ મેક્સિકોના વાતાવરણની અંદર આશરે 40% જેટલો ઓઝોન વાયુનું સ્તર ખતમ થઈ ગયું છે. 40% ઓઝોન વાયુનું સ્તર ખતમ થઈ ગયું છે એટલે આશરે એવું કહીએ તો લગભગ ત્યાં આગળ 2,000,000 કે એનાથી પણ વધારે લોકો ચામડીના કેન્સરથી પીડિત છે. તો હવાના પ્રદૂષણથી જે અસરો થાય છે એ અસરો ખરેખર જીવલેણ હોય છે. આ અસરોની અન્ય એક આપણે ભારતના અનુસંધાનની અંદર જો આપણે વાત કરીએ તો ભારતના અનુસંધાનની અંદર આજે વિશ્વની જે જુદી જુદી અજાયબીઓ છે ને, એ અજાયબીઓ પૈકીની એક મહત્ત્વની અજાયબી એટલે કે તાજમહેલ. આ તાજમહેલ એ આજે ભારતની અંદર દિલ્હીથી નજીક આગ્રાનો એક બહુ મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ તાજમહેલ જોવા માટે
वर्षे दाड़े हजारों लाखों विजिटर्स भारत सहित भारतनी बहारना देशों में पण आवे छे। एटले इन शोर्ट आपणे एवुं कही सकीए कि ताजमहल ए भारतनी गौरव गाथा समान छे। पण आजे छेल्ला केटलाय समयथी जे रीते औद्योगिक विकास आपणो वधी रह्यो छे ए रीते ताजमहल ये यमुना नदीना किनारे आवेलू छे। तो यमुना नदीनी अंदर आ प्रदूषणनी एटली विपरीत असरो थाय छे। ताजमहलनी आजूबाजूना वातावरणमां आ प्रदूषणनी એટલી વિપરીત અસર થઈ રહી છે। ખાસ કરીને તેની આસપાસ જે ઉદ્યોગો છે, એમાં રબર પ્રોસેસિંગનો ઉદ્યોગ, વાહનનો ઉદ્યોગ, રસાયણોનો ઉદ્યોગ, એમાં પણ ઓઇલ રિફાઇનરીઓ, મથુરા ઓઇલ રિફાઇનરી કે જે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, અને આ બંને પ્રબળ પ્રદૂષકો છે। આ ઉપરાંત વાતાવરણની અંદર રહેલી પાણીની વરાળ એ આ પ્રકારના વાયુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ જેવા ઘટકો બને છે। આ એસિડ વરસાદની અંદર વાદળ બને એટલે વરસાદની અંદર વરસે એટલે એસિડ તરીકે નીચે આવે છે, જેને આપણે એસિડ વરસાદ તરીકે ઓળખીએ છીએ। અને આ એસિડ વરસાદના કારણે આ જે સ્મારક છે કે જે સંપૂર્ણ આરસનું બનેલું છે એને હવે ખરેખર ખવાણ થવા મળ્યું છે, જેના આપણે માર્બલ કેન્સર અથવા તો આરસના કેન્સર તરીકે ઓળખીએ છીએ। તો આ બધી વસ્તુઓના કારણે આપણી દેશની જે ધરોહરો છે એ ધરોહરોને પણ નુકસાન થવા મળ્યું છે। એક નંબર, એકદમ દુનિયાની અંદરનું નંબર વન કહી શકાય એવું આ સ્મારક એકદમ સફેદ હતું, આજે ધીરે ધીરે એ પીળાશ પડતા રંગનું થવા મળ્યું છે। આ તાજને બચાવવા માટે ભારતની સર્વશ્રેષ્ઠ કોર્ટ જેને સુપ્રીમ કોર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ એ સુપ્રીમ કોર્ટે પણ વિવિધ પ્રકારના પગલાં લીધેલા છે। એની અંદર ઉદ્યોગોની અંદર સ્વચ્છ બળતણ એટલે કે સીએનજીનો ઉપયોગ મહત્તમ વધે એ પ્રકારના પ્રયત્નો પણ થયેલા છે। સીએનજી અને એલપીજીનો ઉપયોગ વધારવા માટે સરકાર સતત પ્રોત્સાહન પણ આપી રહી છે। આપણે શક્ય હોય ત્યાં સુધી આવા બળતણ માટે સીએનજી વાયુ, સીએનજી એટલે એનું પૂરું નામ આપણે કહીએ તો સી ફોર કોમ્પ્રેસ, એન ફોર નેચરલ અને જી ફોર ગેસ, એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસ, તેમજ ઘરેલું બળતણની અંદર આપણે ચૂલા અને બધાની અંદરનો જે ઉપયોગ કરીએ છીએ કે અન્ય કેરોસીનનો ને બધાનો ઉપયોગ કરીએ એના બદલે એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત વાયુ વગેરેનો ઉપયોગ આપણને ફરજિયાત રીતે કરવાનો આદેશ પણ આપવામાં આવેલો છે। વાહન વ્યવહારની અંદર પણ સીસા રહિત પેટ્રોલ વાપરવાની, આપણે બધા જ જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલ જેવા વાહનની અંદર ટેટ્રા ઇથિલિન લેડ, લેડ એટલે પીબી, પીબી એટલે સીસું ઉમેરવામાં આવે છે। 4 લિટર પેટ્રોલે લગભગ 10 થી 15 ml જેટલું ટેટ્રા ઇથાઇલ લેડ ઉમેરવામાં આવે છે। તમે એના વિશે આગળ 10મા ધોરણમાં વધારે સમજ મેળવશો। આ ટેટ્રા ઇથાઇલ લેડના કારણે વાહનની અંદર સીસાની માત્રા વધે એટલે હવે ધીરે ધીરે સીસા રહિત પેટ્રોલ વાપરવાની પણ અથવા તો ડીઝલ વાપરવાની પણ સરકારે ફરજિયાતપણે ચર્ચા કરેલી છે અને હુકમ પણ કરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ હવાના પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે અને તેના પ્રદૂષણની વિવિધ પ્રકારની અસરો, આવી જ અન્ય થોડી અસરો વિશેની ચર્ચા આપણે અલગ અલગ ટોપિક દ્વારા કરીશું, જેને આપણે ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ વગેરે જેવી ચર્ચાની પણ ચર્ચા આગળ આપણે રસપૂર્વક ઉદાહરણો સહિત ચર્ચા કરીશું। ત્યાં સુધી આ ટોપિકને સતત વાંચતા રહેજો, સારી રીતે તૈયારી કરતા, પાઠ ઘણો સરળ છે અને વ્યવહારિક રીતે ખૂબ જ સમજવો પડે એવો પાઠ છે। આ પાઠને માત્ર વાંચતા નહીં, ભણતા જ નહીં, સમજો પણ, અને એની અંદરના જે કેટલા ઉપાયો હું તમને સૂચવીશ વાતાવરણને સ્વચ્છ રાખવા માટેના એ ઉપાયોનો પણ તમે તમારા કક્ષાએથી ચોક્કસ પ્રયત્ન કરજો। ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ, ટેક કેર।